नमस्कार विद्यार्थी मित्रों, आपने आगळना लेक्चरना अंदर स्वाध्याय 3.6 चालू करेलो छे। हे देयर, सब्सक्राइब टू माय चैनल एंड आल्सो प्रेस दिस बेल आइकन। प्रश्न नंबर 2 लेशो, 2 નો દાખલા નંબર 2। શું કહે છે? ઋતુ પ્રવાહની દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર 2 કલાકમાં કાપે છે। તેને સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધવાની છે। તો આપણે અહીંયા આગળ ધારીશું, શું ધારશું? ધારો કે સ્થિર પાણીમાં પ્રવાહની અથવા ઋતુની ઝડપ કહી દો x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ કહી દઈએ y કિલોમીટર પ્રતિ કલાક। તો તેની સ્થિર પાણીમાં કે કેમ કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ, તો આપણે અહીંયા ધારીશું, ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x કિમી પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ આપણે ધારી લઈશું પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક। આપણે બંને ધારી દીધું છે ઋતુની અને પ્રવાહની, એનો મતલબ કે પ્રવાહ વહી રહ્યો છે અને બીજો ઋતુ આના ઉપર બેઠો છે। હવે શું કહીશું કે ઋતુની પ્રવાહની દિશામાં, માનો કે ઋતુ જઈ રહ્યો છે અને પ્રવાહ બંને જઈ રહ્યા હોય તો બંનેનો શું કરવું પડશે? સરવાળો। તો આપણે કહીએ પ્રવાહની દિશામાં, પ્રવાહની દિશામાં ઝડપ શું થશે? બંનેનો સરવાળો એટલે x + y કિમી પ્રતિ કલાક। હવે આપણે કરીશું શું? માનો કે સામે પ્રવાહ આવે, જો સામે પ્રવાહ આવશે તો આપણે શું કરવું પડશે? બાદબાકી। કેમ કે પ્રવાહ સામેથી આવતો, મતલબ પ્રવાહ આ રીતે વહેતો, ઋતુ સામેથી આવે તો એની ઝડપમાં શું થશે? ઘટાડો। કે કેટલી કે પ્રવાહની વિરોધ દિશામાં જાય, એના માટે માનો કે પ્રવાહ આ સાઈડ રહી ગયો, ઋતુ સામેથી આવશે તો ઋતુની ઝડપમાં ઘટાડો થશે। તો આપણે લખીશું સામે પ્રવાહ, સામે પ્રવાહ માં ઋતુની ઝડપ શું થશે? x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક। હવે શું કહે છે ધ્યાનમાં રાખજો, ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે। તો આપણે લખીએ કે પ્રવાહ 20 કિમી, 20 કિમી અંતર પ્રવાહની દિશામાં કાપતા લાગતો સમય, માનો કે આપણે એને t1 કહી દઈએ, કે આપણું એક ઝડપનું સૂત્ર યાદ કરો, આપણે પહેલામાં ગણ્યું હતું કે ઝડપનું સૂત્ર શું હતું? કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। આપણે માનો કે સમયને કરતા કરો તો સમય પેલી સાઈડ જશે તો શું થશે? અંતર ભાગ્યા ઝડપ। તો આપણે સમય એટલે કે t1, અંતર, અંતર એટલે કેટલું? 20 ભાગ્યા ઝડપ। હવે તમને ખબર હશે કે પ્રવાહની દિશામાં ઝડપ કઈ? x + y। હવે આગળ શું કહે છે? તે 2 કલાકમાં કાપે છે। સમય પણ આપી દીધો છે, કેટલો? કે 2 કલાકમાં, તો સમય મૂકી દઈએ 2 બરાબર 20 ભાગ્યા x + y। હવે શું કરીશું? છેદને અંશમાં લઈશું, અંશનો છેદમાં, તો આપણે લખી શકાય શું થશે? કે આપણે કામ કરીએ કે x + y ઉપર જશે અને 20 ભાગ્યા 2 થશે, 10 * 20 x + y = 10। આને આપણે કહીશું સમીકરણ 1। હવે આપણે જોઈએ બીજું સમીકરણ બનાવીશું। બીજા સમીકરણના અંદર શું કહે છે? કે પ્રવાહની સામેની દિશામાં, સામેની દિશામાં કીધું છે અંતર 2 કલાકમાં કાપે છે, તો લખીએ કે કેટલું અંતર? 4 કિમી સામેની દિશામાં કાપતા લાગતો સમય t2 ગઈ, અને t2 બરાબર અંતર કેટલું કાપ્યું? 4, અને સામેની દિશામાં ઝડપ શું? કે x માઇનસ y, અને એનો સમય કેટલો લાગ્યો? 2 કલાક, તો 2 મૂકી દો, 4 ભાગ્યા x - y
છેદ અંશમાં જશે અને અંશ ક્યાં આવશે કે છેદમાં તો આપણે લખી શકાય કે x માઈનસ y બરાબર 4 ભાગ્યા 2 2 2 4 x માઈનસ y બરાબર 2 આને કહીશું સમીકરણ 2 આપણા જોડે બે સમીકરણ આવી ગયા હવે આ બે સમીકરણ આવ્યા પછી કરીશું શું માનો કે હું એનું કોઈ પણ રીતે તમારી ઈચ્છા મુજબ ઉકેલી શકો કારણ કે અહીંયા કોઈ ઉલ્લેખ કર્યો નથી માનો કે મારે એને લોપની રીતે ઉકેલવું છે અને સાનું લોપ કરું કે પ્લસ y અને માઈનસ y છે ડાયરેક્ટ બનીને હું લોપની રીતે ઉકેલી કાઢું તો સમીકરણ 1 અને 2 નો લોપ કરો एक आपूं से x plus y बराबर 10 बी जो आपूं से x minus y बराबर 2 plus y minus y cancel x होता x इलेक्ट 2x 10 में 2 कितना था से बाग 2 गुणाकार बराबर नहीं पहली साइड जाए भागाकार इतने x बराबर 12 भाग्या 2 6 2 बार x बराबर कितना 6 अपना जुड़े x आवी गयो 6 હવે શું મેળવું છે y માનો કે x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો માનો કે x ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું છું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 1 કેટલું આપ્યું છે x + y = 10 આપણને ખબર છે x = કેટલા 6 તો 6 મૂકી દો y = 10 प्लस 6 पहली साइड जाए माइनस 6 10 माथी 6 जाए કેટલા કે 4 y આવી ગયો આપણા જોડે 4 હવે ધાર્યો શું હતો એમાં લખી દઈએ કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ કેટલી કે 6 કિલોમીટર પ્રતિ કલાક તો આપણે લખીશું ઋતુની સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને બીજો શું ધારેલ હતો પ્રવાહની ઝડપ હોય તો આપણે કહીએ કે પ્રવાહની ઝડપ 4 કિમી પ્રતિ કલાક આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું અને નવા દાખલા પર આપણે જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે બીજા દાખલા પર જોઈએ અને વધારે માહિતી મેળવીશું કે બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે ત્રણ સ્ત્રીઓ અને 6 પુરુષો તે જ કામ સોંપવામાં આવે તો 3 દિવસમાં પૂરું કરી શકે તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે અને એક પુરુષને સ્વતંત્ર કામ પૂરું કરતા કેટલો સમય લાગે તો આપણે અહીંયા ધારવું પડે આપણે ધારી દીધું ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે એક ભરત કામ કરતા x દિવસ લાગે તો આપણે લખીએ એક સ્ત્રીને એક કામ સ્વતંત્ર રીતે પૂરું કરતા x દિવસ લાગે રાઈટ તો બીજું વાત કરીએ એક પુરુષને એક ભરત કામ સ્વતંત્ર રીતે પૂરું કરતા y દિવસ લાગે હવે આગળ એવું કે છે સાંભળજો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધાર્યું એક સ્ત્રીને એક કામ સ્વતંત્ર પૂરું કરતા x દિવસ લાગે છે અને એક પુરુષને એક કામ સ્વતંત્ર પૂરું કરતા y દિવસ લાગે છે તો આપણે અહીંયા ધારીશું કે એક સ્ત્રીને એક કામ એક દિવસમાં એક સ્ત્રીને એક દિવસમાં કેટલું કામ થાય 1 ભાગ્યા x એક સ્ત્રીને એક કામ આપણે અહીંયા એક સ્ત્રીને એક દિવસમાં 1 ભાગ્યા x કામ થાય હવે વાત કરીએ એક પુરુષને એક દિવસમાં કેટલું કામ થશે 1 ભાગ્યા y
હવે આપણે સમીકરણ બનાવવું છે. આ સમીકરણ કેવી રીતે બનાવશું એના વિશે આપણે ચર્ચા કરીશું. આપણા દિવસ લાગતા હોય અહીંયા જેટલા હોય ઉપર એની સંખ્યા. માનો કે પહેલું સમીકરણ બનાવીએ, બે સ્ત્રીઓ ને પાંચ પુરુષો સાથે મળી એટલે કે ભેગા થઈને એક ભરતકામ ચાર દિવસમાં પૂરું કરી શકે. એક સ્ત્રીને દિવસમાં એક દિવસ, તો બે સ્ત્રીઓને ભેગું થતા કેટલું થાય? 2/x, 2/2. પાંચ પુરુષો, એક પુરુષને 1/y, તો 5 શું થશે? 5/y. આ બંને એક જ કામ પૂરું કરે, પણ કેટલા દિવસમાં? આ એક જ દિવસનું કામ 4 દિવસનું હોય તો ×4 કરવું પડે. હવે માનો કે ×4 કરો એટલે 4 દિવસનું કામ આવી ગયું. હવે કરશો શું? તો આ 4 ને પહેલા સાથે ગુણીએ, બીજા સાથે ગુણીશું. 4×8/x, 4×5=20/y = 1. આને કહીશું સમીકરણ 1. હજુ આપણા જોડે સમીકરણ 1 આવ્યું છે, હજુ આપણે બીજો મેળવો પણ બાકી છે. આગળ મેળવીશું કે જો 3 સ્ત્રીઓ, એક સ્ત્રીને 1/x, તો 3 સ્ત્રીને કેટલું થશે? 3/x. હવે જોઈએ આગળ 6 પુરુષો, એક પુરુષને 1/y, 6 પુરુષને શું થશે? 6/y. તે કામ સોપમ આવે તો 3 દિવસમાં પૂરું કરે છે. આ કામ બંને ભેગા થઈને એક દિવસમાં પૂરું કરે. માનો કે 3 દિવસમાં કીધું હતું, ×3 પહેલા સાથે ગુણ્યા બીજા સાથે, 3×9/x, 6×18/y = 1. આને કહીશું આપણે સમીકરણ 2. આપણા જોડે સમીકરણ 1 અને 2 આવી ગયા. હવે શું કરવું છે? આપણે અહીંયા પહેલું જોવું પડે, ચલ ક્યાં છે? અંશ યા છેદમાં? ચલ છે છેદમાં. તો હવે કરીશું શું? તો આપણે ધારી લઈએ કે ધારો કે 1/x = p અને 1/y = q. ધારો કે 1/x = p, 1/y = q. તો આપણે એનું સમીકરણ સ્વરૂપમાં ફેરવું છે. તો આને સંતાડું, 1/x એટલે p, તો આગળ 8 છે તો શું થશે? 8p. 20/y, 20 એમના એમ, 1/y = q, તો વત્તા 20q = 1. આટલા સુધી વિદ્યાર્થી મિત્રો, દરેકને આપણને ખ્યાલ આવી ગયો હશે. માનો કે મારે આને ચોકડી ગુણાકારની રીતે ઉકેલવું છે, તો પ્લસ 1 ને શું કરી દઈશ? અંદર લઈ દઈશ. તો પ્લસ 1 આપણે અંદર લાવશું, શું થશે? માઇનસ 1. તો 8p + 20q - 1 = 0. આને કહી સમીકરણ નંબર 3. હજુ તો ચોથું પણ મેળવવાનું બાકી છે, મેળવી દઈએ. 9m9, 1/x એટલે p, વત્તા 18m9, 1/y = q = 1. પ્લસ 1 બરાબર અંદર આવે શું થાય? માઇનસ 1. તો આપણે લખી શકાય 9p + 18q - 1 = 0. આને કહીશું આપણે સમીકરણ નંબર 4. હવે શું કરવું? માનો કે આપણા જોડે બે સમીકરણ આવી ગયા. હવે આપણે માનો કે મારે આ ચોકડી ગુણાકારની રીતે ઉકેલવું છે. ચોકડી ગુણાકારની રીતે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે, આપણે ઉકેલવા માટે પહેલા દરેક પદના સહગુણક લખવા પડે. માનો કે p નો સહગુણક 8, q નો 20 અને -1, 9, 18, -1. આપણે અહીંયા કયો ચલ વાપર્યો છે? PQ. તો પહેલું લેશું આપણે P, પહેલાને સંતાડો, તો લખીશું 20/18 - 1 - 1, અને Q લેશું વચ્ચે વાળ સંતાડો, -1 - 1, 8, 9. 1 લઈશું છેલ્લાને સંતાડો, 8, 9, 20, 18. હવે આપણે આનું આપણે ગુણાકાર કરવું છે. તો ગુણાકાર કરવા માટે સૌપ્રથમ P થી શરૂઆત કરીશું. P લઈશું, આ બંનેનો ગુણાકાર 20 એકમ 20, પણ કેવા? -20, વચ્ચે નિશાન માઇનસ, 18 એકમ 18, પણ કેવા? -18, તો -18. હવે આપણે લઈશું Q, Q માટે લઈશું 9 એકમ 9, પણ કેવા? -9. હવે નિશાન માઇનસ, 8 એકમ 8, પણ કેવા? -8.
હવે લઈશું આપણે a એક લેવું હોય તો આ બંનેનું ગુણાકાર કરવું પડે આપણે 88 64 નો ચાગડો અને વિધિ 106 5 6 92 14 કેટલા આવશે 18 8 144 અને વચ્ચે નિશાની માઈનસ આ બંનેનું ગુણાકાર કરીશું તો 20 9 9 2 18 એટલે કે 180 હવે જો p લાવવું હોય -20 માઇનસ માઇનસ પ્લસ 18 ક્યુ લાવવું હોય -9 માઇનસ માઇનસ પ્લસ 8 એક લાવવું હોય તો 180 માંથી 144 બાદ કરવા પડે તો આપણો વિચાર આવે કે 180 માંથી પહેલા 140 બાદ કરું વધે કેટલા 40 40 માંથી બીજા 4 બાદ કરું વધે કેટલા 36 એટલે કે 36 પણ કેવા માઇનસ હવે આપણે અહીંયા જોઈશું प्लस माइनस माइनस 20 માંથી 18 જાય કેટલા -2 ક્યુ લઈશું માઇનસ પ્લસ માઇનસ 1 1 ભાગ્યા 36 હવે શું કરીશું પહેલા ને છેલ્લા સાથે બીજા ને પણ છેલ્લા સાથે સરખાવ તો માટે p ભાગ્યા -2 બરાબર 1 ભાગ્યા -36 છેદ 36 જાય અંશમાં -2 ભાગ્યા -36 18 2 36 તો p બરાબર કેટલો આવ્યો 1 ભાગ્યા 18 આપણા જોડે p આવી ગયો હવે મેળવવું છે q તો q સાથે સરખાઈ દઈએ કે છેલ્લા ને છેલ્લા સાથે સરખાવું છેદ પેલી સાઈડ જાય અંશમાં -1 ભાગ્યા -3 માઇનસ માઇનસ કેન્સલ 1 ભાગ્યા 36 આપણા જોડે p અને q આવી ગયા હવે આપણે મેળવવું શું x અને y જે ધાર્યો હતો એના અંદર કિંમત મૂકી દઈએ 1 ભાગ્યા x બરાબર p p બરાબર 1 ભાગ્યા 18 છેદનું અંશ અને અંશનું છેદ તો x બરાબર 18 હવે આપણે y ની વાત કરીએ કે 1 ભાગ્યા y બરાબર q ભાગ્યા 36 છેદનું અંશ અને અંશનું છેદ y બરાબર 36 આપણા જોડે x અને y આવી ગયા x શું ધાર્યો હતો એક સ્ત્રીને એક કામ સ્વતંત્ર પૂરું કરતા x દિવસ લાગે એટલે કેટલા દિવસ લાગે 18 દિવસ તો આપણે લખીશું એક સ્ત્રીને એક કામ સ્વતંત્ર રીતે પૂરું કરવું 18 દિવસ લાગે પછી એક પુરુષને એક કામ સ્વતંત્ર રીતે પૂરું કરતા કેટલા દિવસ 36 દિવસ લાગે આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું અને નવા દાખલા પર જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ જે ત્રીજા નંબરનો દાખલો રોહિત તેના વતન જવા માટે 300 કિમી મુસાફરે અસંત ટ્રેન દ્વારા અને અસંત બસ દ્વારા એટલે અડધી ટ્રેન દ્વારા અને થોડી બસ દ્વારા કરે છે જો તે 60 કિમીની મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 4 કલાક લાગે છે જો તે ટ્રેન દ્વારા 100 કિમી અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 10 મિનિટ વધારે લાગે છે ટ્રેન અને બસ ની પ્રતિ કલાકની સરેરાશ ઝડપ શોધવાની છે તો આપણે અહીંયા ધારી લઈશું ધારો કે ટ્રેન ની સરેરાશ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને બસ ની સરેરાશ ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક તો આપણે અહીંયા ધારી લઈશું ધારો કે ટ્રેન ની સરેરાશ ઝડપ x કિમી પ્રતિ કલાક અને બસ ની સરેરાશ ઝડપ y કિમી પ્રતિ કલાક હવે કહે છે શું સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે 60 કિમી મુસાફરી ટ્રેન દ્વારા તો બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો બસ દ્વારા કરવી પડતી મુસાફરી શું કરશું ટોટલ માંથી ટ્રેન ની વાત કરવી વસે શું બસ ની તો આપણે લખીએ બસ દ્વારા કરવી પડતી મુસાફરી ટોટલ કેટલી મુસાફરી કરે છે 300 કિલોમીટર એમાંથી 60 કિલોમીટર મુસાફરી
ट्रेन द्वारा जे आपने बात कर दीशु तो वसे कितना कि आपने 60 बात करीशु तो वदे कितना 240 किमी। तो आपने હવે કહી શકાય જડપ વાળું સૂત્ર યાદ કરો અંતર ભાગ્યા સમય। તો આપણે અહીં જડપ નું સૂત્ર નો ઉપયોગ કરી આપણે મેળવવાનું થાય છે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે જડપ નું સૂત્ર શું હતું અંતર ભાગ્યા સમય। અને અહીંયા આગળ બીજું જો સમયને કરતા કરું તો જડપ ક્યાં આવશે નીચે। તો સમય બરાબર અંતર ભાગ્યા જડપ। હવે આપણે વાત કરીશું સૌપ્રથમ સમીકરણ બનાવી દઈએ આપણે। માનો કે અંતર આ વખતે કેટલું કાપવામાં આવે છે આપણે કહીએ 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા અંતર કેટલું કાપ્યું છે 60 કિલોમીટર અને ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી x। હવે બાકીની બસ દ્વારા કેટલું કાપ્યું 240 અને બસની ઝડપ કેટલી હોય અને તે વતન પહોંચતા 4 કલાક લાગે આ બંનેમાં જતા એને કેટલો સમય લાગે છે 4 કલાક સમય લાગે છે। માનો કે આને હું સમીકરણ નંબર 1। હવે પછીનું સમીકરણ બનાવું કે જો ટ્રેન દ્વારા 100 કિલોમીટર અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો ટોટલ કેટલી છે 300 માંથી 100 કાઢી દો તો બસ દ્વારા કરવી પડતી મુસાફરી 300 માંથી કેટલી મુસાફરી ટ્રેન દ્વારા કરે 100 વત્તા કેટલા 200 કિમી મુસાફરી। હવે આપણે સૂત્ર લગાવીશું કે ટ્રેન દ્વારા કેટલી મુસાફરી કરે 100 ટ્રેનની ઝડપ x બસ દ્વારા 200 બસની ઝડપ y પછી કહેશે 10 મિનિટ વધુ લાગે પહેલા કેટલો સમય લાગતો હતો 4 કલાક પહેલા સમય પહેલો કેટલો લાગતો 4 કલાક હવે 10 મિનિટનો વધારો થાય તો 10 અને 1 કલાકની મિનિટ કેટલી 60 તો કેટલા થાય 4 વત્તા 1 ભાગ્યા 6 તો આપણને ખ્યાલ આવી ગયો છે। તો આપણે અહીંયા શું લઈશું તમને ખ્યાલ આવી ગયો છે 6 4 24 ને 25 25 ભાગ્યા 6 તો આ થશે 25 ભાગ્યા 6 25 ભાગ્યા 6 આને કહીશું સમીકરણ 2। હવે આપણે કરીશું શું આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે અહીંયા આગળ છેદમાં ચલ છે તો આપણે શું કરવું પડે ધારવું પડશે તો ધારી લઈએ ધારો કે 1/x = p અને 1/y = q તો આનું કેટલું થશે 60 1/x એટલે p 60 p 240 q = 4। આપણે કામ કરી આખા સમીકરણને 4 વડે ભાગી દઈશું તો અહીંયા શું આવશે 4 વડે 15 4 60 15p 6 4 24 60q બરાબર 4 1 4 અને પ્લસ 1 ને અંદર લઈ લો 15p વત્તા 60q માઈનસ 1 બરાબર 0 આને કહીએ સમીકરણ નંબર 3। એક સમીકરણ 3 મળી ગયું p અને q ચલો હવે આપણે સમીકરણ 2 નું ભરીશું કેટલો આવશે 100p વત્તા 200q બરાબર 25 ભાગ્યા 6 આપણે શું કરીશું આખા સમીકરણને 25 વડે ભાગી દો 25 વડે ભાગો 25 4 100 25 8 200 અને 25 1 25 છેદ પેલી સજા અંશમાં 6 4 24 p 8 6 48 q બરાબર 1 અને પ્લસ 1 અંદર આવશે માઈનસ 24 p વત્તા 48 q માઈનસ 1 આને કહીશું સમીકરણ નંબર 4। હવે માનો કે મારે આ ચોકડી ગુણાકારની રીતે ઉકેલવું છે તો શું કરીશ દરેક પદના સહગુણક લખી દઉં દરેક પદના આપણે સહગુણક લખીશું તો અહીંયા લખીશું 15 60 માઈનસ 1 24 48 માઈનસ 1 માનો કે ચલ કયો છે p તો p લઉં છું પહેલાને સંતાડ દો 60 48 માઈનસ 1 માઈનસ 1 માનો કે q લઉં છું વચ્ચે વાળો સંતાડ દો 15 24 હવે માનો કે 1 લેવું છે તો છેલ્લાને સંતાડ દો 15 24 60 48 હવે આપણે p માટેની વાત કરીશું p માટે લઈશું 60 1 60 પણ કેવા માઈનસ 60 વચ્ચે નિશાની માઈનસ
48 एका 48 पण के बा माइनस 48 क्यों लेशो 24 एका 24 पण के बा माइनस 24 माइनस 15 एका 15 पण के बा माइनस 15 હવે માનો કે હું 1 લઉં છું 1 માટે 48 ગુણ્યા 15 કરશો 48 ગુણ્યા 15 કરીશ તો 720 વચ્ચે નિશાન માઈનસ અને 24 ગુણ્યા 60 કરું એટલે 440 તો આપણે લખીશું માટે p બરાબર માઈનસ 60 અને માઈનસ માઈનસ પ્લસ 48 q બરાબર માઈનસ 24 અને માઈનસ માઈનસ પ્લસ 15 અને 1 બરાબર 720 માંથી 440 જાય કેટલા આવશે માઈનસ 720 વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે તો માઈનસ પ્લસ શું થાય માઈનસ 60 માંથી આપણે 48 બાદ કરી કેટલા આવશે કે માઈનસ 12 અને q બરાબર માઈનસ પ્લસ શું થાય માઈનસ 24 માંથી 15 બાદ કરું કેટલા વધે કે માઈનસ 9 બરાબર 1 ભાગ્યા માઈનસ 720 પહેલા ને છેલ્લા સાથે સરખાવો બીજા ને છેલ્લા સાથે p ભાગ્યા માઈનસ 12 1 ભાગ્યા માઈનસ 720 છેદ પહેલી સાઈડ રહે અંશમાં માઈનસ 12 ભાગ્યા માઈનસ 720 માઈનસ માઈનસ કેન્સલ અને આપણે ઉડાડીએ તો 12 6 72 12 6 72 તો 60 p બરાબર 1 ભાગ્યા 60 હવે આપણે આની વાત કરીએ કે q ભાગ્યા માઈનસ 9 1 ભાગ્યા માઈનસ 720 છેદ પહેલી સાઈડ રહે અંશમાં 9 91 માઇનસ 720 9 78 q બરાબર 1 ભાગ્યા 80 q આવી ગયું આપણે શું લાવવા છે ચલ જેને x y કહીશું તો x લાવવા ધાર્યો શું જેમાં મૂકી દઈએ કે 1 ભાગ્યા x બરાબર p p ભાગ્યા 160 છેદનું અંશ અને અંશનું છેદ x બરાબર 60 હવે આપણે વાત કરીએ 1 ભાગ્યા y બરાબર q q બરાબર 1 ભાગ્યા 80 છેદનું અંશ અને અંશનું છેદ y બરાબર 80 તો આપણે કહી શકાય ટ્રેનની સરેરાશ ઝડપ x આપણે લખીએ ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિમી પ્રતિ કલાક અને બસની સરેરાશ ઝડપ 80 કિમી પ્રતિ કલાક આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું અને આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરો કરીશું ફરી આવતા લેક્ચરમાં મળીશું ધન્યવાદ